સમાચારમાં આજે ભૂકંપના કાટમાળ નીચે જન્મેલા નવજાત શિશુની વાત. તુર્કી અને સીરિયામાં ભૂકંપના 4 દિવસ બાદ કુલ મૃત્યુ આંક 22,000 ને પાર. હજુ પણ બચાવકર્મીઓ જીવિતોને બચાવવા કરી રહ્યા છે જહેમત. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું અર્ણવ વસાવડા. ભૂકંપના 4 દિવસ બાદ ઉત્તર પશ્ચિમ સીરિયાના બળવાખરોના કબજાવાળા વિસ્તારમાં યુએન મારફતે પહોંચી પહેલી આંતરરાષ્ટ્રીય મદદ, એ સિવાય કાર્યક્રમમાં છે. વર્ષ 2017ના એક જૂના કેસમાં જામનગરની કોર્ટે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા. પાટીદાર આંદોલન સમયે શૈક્ષણિક સભાની મંજૂરી હતી, પણ એમાં રાજકીય ભાષણ કરવાની ફરિયાદના કેસમાં કોર્ટનો ચુકાદો. કિલેબંધીની વાતો વચ્ચે યુક્રેન સરહદ પાસે રહેતા રશિયન સમુદાયોની બીબીસીએ લીધી મુલાકાત. સમુદાયે કહ્યું, યુક્રેનના બોમ્બમારાથી સતત ભયમાં જીવવું પડે છે. બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધી યરના નોમિની પૈકીના એક એવા ભારતીય મહિલા બોક્સર સ્ટાર નિખત ઝરીનની સફળતામાં શું રહી તેમના માતા પિતાની ભૂમિકા, આ પૈકીની કેટલીક ખબરો બીબીસી સમાચારમાં. તુર્કી અને સીરિયામાં આવેલો ભૂકંપનો મૃત્યુ આંક 22,000ને પાર પહોંચી ગયો છે. આ હોનારત વચ્ચે બચી ગયેલા લોકોની મુશ્કેલીઓ પણ ઓછી નથી થઈ. કેટલાક પાસે છત નથી તો કેટલાકના રહેશેહ બચી ગયેલા ઘરમાં તેમને પગ મૂકતા ડર લાગી રહ્યો છે. જોકે નીચે કડકડતી ઠંડી અને ઉપર ખુલ્લા આકાશ વચ્ચે માનવતાવાદી સંકટમાં પણ ક્યાંક ચમત્કાર જોવા મળી રહ્યો છે, તેની જ વાત આજની કવર સ્ટોરીમાં. તુર્કી અને સીરિયાને 2 વિનાશક ભૂકંપે બાનમાં લીધાને 4 દિવસ વીતી ચૂક્યા છે. તુર્કીના દક્ષિણ પૂર્વ વિસ્તાર સાથે સીરિયાના ઉત્તર ભાગમાં વિસ્તારો ધ્વસ્ત થઈ ગયા છે. બચાવકર્મીઓ હજુ પણ કાટમાળમાંથી જીવિત લોકોને બહાર કાઢી રહ્યા છે. આ એક ક્ષણ છે જ્યારે ગત રાત્રે તુર્કીના હતાય પ્રાંતમાંથી કાટમાળ નીચેથી 10 દિવસના શિશુને બહાર કાઢવામાં આવ્યું. બચાવકર્મીઓએ તેને બચાવ્યું તે પહેલાં 90 કલાક સુધી તે આ ધરાશયી થયેલી ઇમારતની નીચે ફસાઈ રહ્યું હતું. તેની માતાને પણ જીવિત બચાવી લેવામાં આવ્યા. મૃત્યુઆંકની વાત કરીએ તો હવે તે કુલ 22,000ને પાર પહોંચી ગયો છે. છેલ્લી સદીમાં આ 7મી સૌથી મોટી કુદરતી આફત તરીકે નોંધાઈ ગઈ છે. બીબીસીના મધ્ય પૂર્વના સંવાદદાતા એના ફોસ્ટરનો તુર્કીના કહેરાનમરાશથી અહેવાલ જોઈએ. શાંતિ રાખવાની તાકીદની ચેતવણી. આ બચાવકર્મીઓને આસપાસ અત્યંત શાંતિની જરૂર છે. તેમણે અવાજ સાંભળ્યા. આ ઇમારત સુરક્ષિત નથી, છતાં તેઓ બચાવ કાર્ય ચાલુ રાખી રહ્યા છે. કેમ કે કડકડતી ઠંડી હોવા છતાં અંદર હજુ જીવિત લોકો હોઈ શકે છે, તેથી તે લોકોને તેમને શોધવા અંદર રહેવું પડે એમ છે. અહીંથી થોડે દૂર બીજી એક ઇમારત પડી ગઈ છે. ત્યાં બ્રિટિશ અને જર્મન ટીમ સ્થાનિકોને શોધ કાર્યમાં મદદ કરી રહ્યા છે. તેઓ આવી ક્ષણો માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આકરી ઠંડી વચ્ચે કાટમાળ નીચેથી માતા અને બાળકને બચાવી લેવાયા. થાકી ગયા છે પણ જીવિત છે. ટીમ આ સાઇટ પર છેલ્લા ઘણા કલાકોથી કામ કરી રહી છે. હું ખૂબ જ ખુશ છું કે તેમણે કેટલાકને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા અને સ્થાનિક પેરામેડિક સુધી પહોંચાડ્યા. આવા જ સ્થળો છે જેને જોઈને ખ્યાલ આવશે કે મૃત્યુઆંક કેમ સતત વધી રહ્યો છે. આ સમગ્ર પાડોશી વિસ્તાર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. 100થી વધુ ઇમારતો હતી, હજારો લોકો જેમાંથી મોટાભાગના હજુ પણ આ ધુમાડા નીકળતા કાટમાળ નીચે દટાયેલા છે. મરાશમાં સારા સમાચાર મળવા એ સતત દુર્લભ વાત બની રહી છે. પ્રતિદિન લાશની સંખ્યા વધી રહી છે. એ અંદાજ મૂકવો પણ અશક્ય છે કે હજુ કેટલા મળશે. કેનાને જેવા ભૂકંપના સમાચાર મળ્યા તે યુકેથી અહીં આવી પહોંચ્યા. તેમના ભાઈ અહીં જ ક્યાંક છે. મેં ગઈકાલે જાતે ખોદવાનું શરૂ કર્યું હતું, પણ તમે વધુ ન કરી શકો. તમે જુઓ છો કે કેવી રીતે આ પથ્થરો એકબીજાની ઉપર પડ્યા છે. હું તે ઉચકી શકું તેટલી શક્તિ નથી મારામાં. મને માફ કરો. રાહ જોવી એક વેદના સમાન છે. છેલ્લા 2 દિવસથી હું અહીં છું અને મારા આંસુ રોકી નથી શકતો. હું સતત લાશ જોઈ રહ્યો છું. એટલી બધી લાશનો ઢગલો થઈ ગયો છે. આ સારી બાબત નથી. ફરી અંધારું થઈ ગયું છે, છતાં બચાવ કાર્ય યથાવત છે.
પણ જીવિત બચેલા લોકો મળવા અંગેની આશા ધૂંધળી છે. આ સૌથી લાંબા કલાકો છે. રસ્તા પર અને ગાડીઓમાં લોકો ભેગા થાય છે. ઘણા હવે ઘર વિહોણા છે તો કેટલાક ફરી ઘરમાં પગ મૂકતા ગભરાય છે. આ વ્યક્તિ કહે છે કે આ ભૂકંપ ભયાનક હતો. કેટલાકના ઘર જમીનદોસ્ત થઈ ગયા, પણ મારી જેમ કેટલાકના ઘર અડીખમ છે. છતાં મને ઘરમાં જતા ખૂબ જ ડર લાગે છે. મૂળભૂત જરૂરિયાતોથી વંચિત હજારો લોકો હવે સહાયના આધારે છે અને આકરી ઠંડીવાળી ચાર રાત પહેલાથી જ ભારે રહી છે. યુએન સહાયનો પ્રથમ કાફલો ગુરુવારે તુર્કીની સરહદ પાર કરી બળવાખોરોના કબજાવાળા ઉત્તર પશ્ચિમ સીરિયાના વિસ્તારોમાં પહોંચ્યો છે. જોકે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી આપી છે કે હજી વધારે મદદ કરવાની જરૂર છે. ઘણાના જીવ ગુમાવ્યાનો શોક આપણે મનાવી રહ્યા છીએ અને મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. હજારો ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. લાખો લોકો ખુલ્લામાં આકરી ઠંડીનો સામનો કરી રહ્યા છે. શાળાઓ અને હોસ્પિટલો બરબાદ થઈ ગયા છે. બાળકો ભારે માનસિક આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે અને આપણે દુઃખ સાથે એ વાતથી પણ અવગત છીએ કે નુકસાનનો સંપૂર્ણ હિસાબ અને માનવતાવાદી કટોકટીની સંપૂર્ણ ચરમસીમા હજુ દેખાઈ નથી. સિરિયન રાષ્ટ્રપતિ બશર અલ અસદે ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં તેમની પહેલી મુલાકાત કરી. તેમણે એલેપ્પો યુનિવર્સિટી હોસ્પિટલમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી. ત્યારબાદ શહેરમાં પડી ગયેલી ઇમારતોમાં બચાવ કાર્ય કેવું ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કર્યું હતું. ઉત્તર પશ્ચિમ સીરિયામાં પણ ભારે તારાજી સર્જાય છે. જોકે અહીં પણ કાટમાળ નીચેથી જીવિત લોકોની ઘણી કહાણી છે. તેમાંથી એક છે નવજાત શિશુની. તેના ઘરમાં કાટમાળ નીચે બાળકી જન્મી, જેણે માત્ર બચાવકર્તાઓ જ નહીં સમગ્ર વિશ્વનું પણ ધ્યાન ખેંચ્યું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેને નામ અપાયું આયા, જેનો અર્થ છે ચમત્કાર. આવો જોઈએ આ અહેવાલમાં. જિંદગીની આશા ફળી. માત્ર થોડા દિવસો પહેલાં જન્મેલી આયાનો કાટમાળ નીચેથી આબાદ બચાવ. પણ શરીરના ઘા વર્ણવે છે તેના અવતરવાના દર્દનાક સંઘર્ષની કહાણી. સોમવારે તેનો ગંભીર સ્થિતિમાં જન્મ થયો હતો. તેના શરીર પર ઈજા અને ત્વચા પર ઉજરડા હતા અને એકદમ ઠંડી પડી ગઈ હતી. સીરિયાના ઉત્તર પશ્ચિમના આફરીન શહેરમાં બાળકી હવે હોસ્પિટલમાં છે, પણ દેખરેખ માટે માત્ર હોસ્પિટલનો સ્ટાફ છે. ભૂકંપમાં કાટમાળ નીચે આ બાળકી જન્મી હતી. તેના માતાના બાહુપાશમાં મળી આવેલી આ બાળકીએ જિંદગીની જંગ એકલા જ લડવાની છે. તેના માતા પિતા સહિત બધા જ ચાર ભાઈ બહેનો અગોજારી ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. જુંદેરીમાં આવેલા 50 ઘરમાંથી તેમનું એક ઘર પણ ભૂકંપમાં જમીનદોસ્ત થઈ ગયું. એ શહેર જ્યાં આવી ઘણી દર્દનાક કહાણીઓ છે, તેની પીડા સમગ્ર વિશ્વને સ્પર્શી ગઈ. સોશિયલ મીડિયા પર હજારો લોકો તેને દત્તક લેવા માટે એના વિશેની માહિતી પૂછી રહ્યા છે. એક વ્યક્તિએ કહ્યું કે હું તેને દત્તક લઈને સારું જીવન આપવા માંગુ છું. અરબ ટીવીના એક એન્કરે લખ્યું, જો કાયદાકીય રીતે મંજૂરી મળે તો હું આ બાળકીને દત્તક લઈ તેનું ધ્યાન રાખવા માંગુ છું. પણ હાલ હોસ્પિટલના મેનેજર ડોક્ટર ખાલિદ અતિહા તેની સંભાળ લઈ રહ્યા છે. તેમના પત્ની પોતાના બાળક સાથે જ આયાને પણ સ્તનપાન કરાવે છે. હું કોઈને તેને દત્તક નહીં લેવા દઉં. તેના દૂરના પરિજનો છે. તે લોકો આવે ત્યાં સુધી હું તેને પોતાની બાળકીની જેમ રાખીશ. ડોક્ટર્સનું કહેવું છે કે જો તે હજુ વધુ એક કલાક કાટમાળ નીચે રહી હોત તો કદાચ જીવતી ના બચી હોત. 3 દિવસ બાદ પણ શોધ અને બચાવ કાર્ય અવિરત ચાલુ છે અને થકવી નાખનારું તેમજ જોખમી પણ છે. પણ બચી ગયેલી દરેક વ્યક્તિ એક આશા જગાવે છે, કદાચ હજુ વધુ જીવિત લોકો મળી આવશે. 36 કલાકની શોધ બાદ વધુ એક જીવનની આશા મળી. ઇદલીબમાં પડી ગયેલી ઇમારતના કાટમાળમાંથી 6 જણના પરિવારનો આવાદ બચાવ કરાયો. મુસ્તફા કહે છે કે તેમને કેટલી ઓછી આશા હતી કે એ લોકોને શોધી લેવામાં આવશે, પણ તેમની 6 વર્ષીય પુત્રી મરિયમે પ્રાર્થના કરી એમને શાંત રાખ્યા હતા. તેમણે અમને કાટમાળમાંથી બહાર કાઢ્યા, જાણે કે એ અલ્લાહની રહેમનો ચમત્કાર હતો. અને હવે તેઓ બચી ગયા છે તો તે સ્વપ્ન જોઈ શકે છે. તે કહે છે કે જ્યારે હું મોટી થઈશ ત્યારે ડોક્ટર બનીશ. ઘોર અંધકારના સમયે જિંદગીના આશાના કિરણરૂપી આ કહાણીઓ છે. સમય છે વિરામનો, આગળ જોઈશું. કિલ્લેબંધીની વાતો વચ્ચે યુક્રેન સરહદ પાસે રહેતા રશિયન સમુદાયોની બીબીસીએ લીધી મુલાકાત. રોકાય વિરામ માટે, મળીએ થોડી જ વારમાં.
બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. હું છું અર્ણવ સાવડા. યુક્રેન પર હુમલો કરવા પાછળ વ્લાદિમીર પુતિનનો દાવો હતો કે રશિયાની રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં છે. જોકે તેમના કથિત સ્પેશિયલ આર્મી ઓપરેશનના કારણે અનેક લોકો રશિયામાં ઓછું સુરક્ષિત અનુભવે છે. બીબીસી રશિયાના એડિટર સ્ટીવ રોઝનબર્ગનો રશિયાના બેલગોરોડથી અહેવાલ જોઈએ. રશિયાનો આ વિસ્તાર અન્ય વિસ્તારો કરતાં યુદ્ધથી વધુ અસર પામેલો લાગે છે. યુક્રેનની સરહદ પાસે તેઓ કિલ્લેબંધી કરવા માટે ખાડો ખોદી રહ્યા છે. એક વર્ષ પહેલાં અહીં આવું કંઈ જ નહોતું. માર્કેટ પાસે મોર્ટાર ફાયર કરવામાં આવ્યા. અહીંના લોકોનું કહેવું છે કે અહીંનું જીવન સતત યુક્રેનિયન બોમ્બમારાના કારણે ભયમાં છે. પણ તેઓએ કહેવાનું ભૂલી ગયા કે તેમનો જ દેશ છે જેણે યુક્રેન પર હુમલો કર્યો હતો. ઇરિનાએ કહ્યું કે અહીં રોજે થતા બોમ્બમારાના કારણે લોકો ભયમાં છે. We've traveled a lot across Russia over the last year. અમે એક વર્ષથી રશિયાની ઘણી જગ્યાએ પ્રવાસ કર્યો છે, જેમાં મને લાગ્યું કે ઘણા લોકો માટે આ પરોક્ષ યુદ્ધ છે જે તેમનાથી ઘણું દૂર ટીવી પર થઈ રહ્યું છે. પણ યુક્રેન બોર્ડરથી થોડા જ અંતરે રહેતા લોકો માટે આ યુદ્ધ ઘણું વાસ્તવિક છે, કેમ કે તેઓ એને જોઈ, અનુભવી અને સાંભળી શકે છે, અને એ કોઈ નથી જાણતું કે તે પૂર્ણ કેવી રીતે થશે. તમે જ્યારે આવા માણસોને મળો ત્યારે તમે યુદ્ધને નજીકથી અનુભવો છો. સ્ટાલિન યુગના કુખ્યાત સુરક્ષા એકમોની યાદના પગલે એ જૂથ પોતાને ડેથ ટુ સ્પાઈ કહે છે. તેઓ સ્થાનિક સુરક્ષા ફોર્સને ટ્રેનિંગ આપી રહ્યા છે. તેઓ વાત કરશે પણ તેઓ તેમનો ચહેરો નહીં બતાવે. જો રશિયા પર હુમલો થશે તો સ્થાનિક ફોર્સ બેલગોરોડની રક્ષા કરશે. અમે કોઈ પણ પડકારને પહોંચી વળીશું, એ ભલે વિશ્વમાંથી કોઈ પણ જગ્યાએ હોય. બેલગોરોડ શહેરમાં થોડા જ કિલોમીટર દૂર ત્યાં વિસ્ફોટ થયા. જેમ કે અહીં એરપોર્ટ અને પાવર સ્ટેશન પરનો હુમલો. અચાનક જ લોકો અહીં આવ્યા અને વિચારવા લાગ્યા કે તેમનું રક્ષણ કેવી રીતે કરવું. એપાર્ટમેન્ટના ભૈરવો અને બેઝમેન્ટમાં આશ્રયસ્થાનો ઊભા કરાયા છે. આ પાયાની એક સામાન્ય વ્યવસ્થા છે, એક લાકડાનો બાકડો અને થોડું પાણી. બેલગોરોડમાં રાષ્ટ્રપતિ પુતિનના યુક્રેન સાથેના યુદ્ધનું નિશાન દેખાય છે. હું સોવિયેટ સમયનું રશિયા યાદ કરી શકું છું. મેં કમ્યુનિસ્ટ કાલખંડ પછીના રશિયા પર રિપોર્ટિંગ કર્યું છે, પણ આ નવું રશિયા છે જ્યાં સુરક્ષા, સ્થિરતા અને શાંતિ જતા રહ્યા છે. રાજ્યના પ્રચાર અને દેશભક્તિના સંદેશાઓથી રશિયાને એ સ્વીકારવા તૈયાર કર્યું છે કે આ યુદ્ધ માતૃભૂમિ માટે છે. એમાં એ કહે છે કે તમારા પરાક્રમી કાર્ય માટે આભાર, અને તે કામ કરી રહ્યો એવું લાગે છે. આ પરિવારને જ લઈ લો. માર્શિયા શિક્ષક છે પણ તે અત્યારે ઘરેથી કામ કરે છે. બેલગોરોડની બધી જ શાળાઓ ભારે બોમ્બમારાના કારણે બંધ છે. તેના પિતા ચાલ્યા ગયા છે. તેઓ સ્વયંસેવી યોદ્ધા છે. તેમના માતા ઓલ્ગાએ સત્તાવાર વર્ણન સ્વીકાર્યું છે કે યુક્રેન અને પશ્ચિમ આક્રમણકારો છે, રશિયા નહીં. રશિયાએ આ યુદ્ધને નથી ઉશ્કેર્યું. રશિયાએ યુક્રેન પર હુમલો નથી કર્યો. રશિયાના લોકો શાંતિપ્રિય અને ઉદાર છે. એક રશિયન કોઈની મદદ માટે બધું જ કરી છૂટશે. રશિયા હુમલો નહીં કરે, માત્ર તમારું રક્ષણ કરશે. હવે નવા રશિયામાં આક્રમણે આઝાદી છે અને યુદ્ધ શાંતિ છે. નિખત ઝરીન ભારતના ઉભરતા બોક્સિંગ સ્ટાર છે. ગયા વર્ષે જ્યારે તુર્કીમાં વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં તેઓ ગોલ્ડ મેડલ જીત્યા ત્યારે તેઓ ખ્યાતનામ થઈ ગયા. મે 2022માં નિખત ઝરીને આપેલા તેમના ઇન્ટરવ્યૂમાં તેમણે તેમની સફળતામાં પોતાના માતા પિતાની ભૂમિકા અંગે વાત કરી. મેરે લી સબસે જ્યાદા ઇમોશનલ તો સબસે પહેલે મેને ગોલ્ડ મેડલ જીતા જબ મેરા રિંગ મે હાથ ઉઠાયા થા. મે 2022માં ભારતને નિખત ઝરીન સ્વરૂપે નવા બોક્સિંગ સ્ટાર મળ્યા. તેઓ તુર્કીમાં વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા. સાથે જ તેઓ 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા. મેરા પૂરા ફોકસ મેડલ જીતને પે થા. અપને આપકો મેં હમેશા પુશ કરતી થી કે મુજે મેડલ જીતને. સામાજિક પડકારોની સાથે તેમના માતા પિતાનો તેમને ખૂબ જ સહકાર પ્રાપ્ત થયો.
दोनों का अलग अलग मतलब प्यार है. पर्सनल केयर मम्मी करती है, प्रोफेशनल केयर पापा करते हैं. स्टार्टिंग में लोग ने बोला तो था, कमेंट्स तो आए थे कि मतलब शॉर्ट्स ये सब पहना है, लव नहीं है. अभी गोल्ड मेडल जीतने के बाद वही लोग खुशी मना रहे हैं और फैमिली पे मतलब पेरेंट्स को फोन करके कॉन्ग्रेचुलेट करते. निखतना माता पहला तेमना लग्न ने लईने चिंतित हता, પણ તેમની જીતથી લગ્ન પ્રત્યેનું તેમનું વલણ બદલાઈ ગયું. અભી કુછ નહીં કહેતે, અભી તો વોહી બોલતે કે મતલબ આપકા ફોકસ બોક્સિંગ પે રખો, બાકી તો વો ખુદ હી પસંદ કરેગા આપકો, આપકો પસંદ કરને કી જરૂરત નહીં. તેમનું કહેવું છે કે સફળતા માટે પરિવારનો સહકાર એ પાયાની બાબત છે. મેં યહી કહુંગી કે આપ ઇતની મહેનત કરીએ કે આપકે પેરેન્ટ્સ ભી મજબૂર હો જાય આપકો સપોર્ટ કરને કે લિયે. બાકી યહી હૈ કે જબ તક પેરેન્ટ્સ કી સપોર્ટ નહીં મિલતા હૈ તબ તક હમ કુછ નહીં કર સકતે. 2022 માટેના બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યરના નોમિનીની ઘોષણા થઈ ચૂકી છે અને 5 દાવેદારોમાં મીરાબાઈ ચનુ, સાક્ષી મલિક તથા વિનેશ ફોગાટ, પીવી સિદ્ધુ અને નિખત ઝરીનનો સમાવેશ થાય છે. હવે જોઈએ બીબીસી કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમે આજનો કટાક્ષ. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. ગાઢ જંગલ વગર સહારે હાથે બનાવેલ તરાપાની સવારી અને શાળાએ જવાની ધગસ. રોકાઈ વિરામ માટે મળીએ થોડી જ વારમાં. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. હું છું અર્ણવ વસાવડા. આજના સમયમાં મુંબઈ જેવા શહેરથી 100 કિલોમીટરથી પણ ઓછા અંતરે આવેલ થાણેના એક તાલુકામાં વિદ્યાર્થીઓ શાળાએ જવા દરરોજ જીવનું જોખમ ખેડવા મજબૂર છે. શા માટે, જોઈએ બીબીસીના દીપાલી જગતાપ અને શરત બઢેના અહેવાલમાં. તરાપો કે જે પ્લાસ્ટિક પાઇપોના દોરડા વડે બાંધી બનાવેલો છે, તેના સહારે બાળકો ડેમની પાછળના પાણીને પાર કરે છે. આ શાહપુર તાલુકાનો સાવરદેવ વિસ્તાર છે કે જે મુંબઈથી 100 કિલોમીટરથી પણ ઓછા અંતરે છે. તાનસા ડેમની પાછળનું આ તળાવ ગાઢ જંગલો વચ્ચે આવેલું છે. દરરોજ આ બાળકો 2.5 કલાક આ પ્રકારે મુસાફરી ખેડી પોતાના ઘરેથી તેમની સાવરદેવની સરકારી શાળાએ જાય છે. બોરાલેપાડા કૃતિકા અને કૈલાશ 4th ધોરણમાં અભ્યાસ કરે છે અને સોનાલી 5th ધોરણમાં. તેમને શાળામાં રજા પાડવી નથી ગમતી, એટલે તેઓ દરરોજ પોતાનો જીવ જોખમમાં મૂકી તરાપામાં આ તળાવ પાર કરે છે. જો તે ધ્રુજે છે તો અમે પાણીમાં પડી શકીએ. અમારી પાસે પકડવા માટે કશું જ નથી હોતું અને પાણીમાં પડીશું તો તેમાં વહી જઈશું. 100 વર્ષ પહેલા બ્રિટિશ રાજમાં આ તાનસા ડેમ બન્યો હતો. સદીઓથી આ ડેમની આસપાસના જંગલોમાં આદિવાસીઓ રહે છે અને આ આદિવાસીઓના બાળકો માટે રસ્તા અને ટ્રાન્સપોર્ટના અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેમને આ પ્રકારની મુસાફરી કર્યા સિવાય છૂટકો નથી. મને બાળકો પાણીમાં પડી જશે તો શું થશે એ ચિંતા સતાવ્યા કરે છે, પરંતુ મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. મારે 4 બાળકો છે અને ઈચ્છા છે કે ઓછામાં ઓછા 2 તો શિક્ષિત થાય. સરકારે કશુંક તો કરવું જ જોઈએ, તેમને મુસાફરી માટે કોઈ સુવિધા રાખવી જોઈએ. પાણીની પાછળનો આ વિસ્તાર 7 આદિવાસી વસાહતો ધરાવે છે, જેમાં કુલ 200 પરિવારો વસે છે. મોટાભાગના લોકોએ પોતાનો તરાપો જાતે જ બનાવ્યો છે. આ મુસાફરી જોખમ ભરેલી છે, અમને એની જાણ છે અને અમે બનતો પ્રયાસ કરીએ છીએ તેને મદદ કરવાનો, પણ આ તેમના અભ્યાસને અસર કરે છે. કારણ કે આટલી લાંબી મુસાફરી કરીને શાળાએ પહોંચી પછી તાત્કાલિક હું એમને ભણવાનું ન કહી શકું. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઘણી યોજનાઓ છે જે આદિવાસીઓના વિકાસ માટેનો હેતુ ધરાવે છે. દર વર્ષે આ યોજનાઓ માટે કરોડો રૂપિયા ફાળવાય છે, પણ હકીકતમાં આ લોકોની જેમ ઘણા આદિવાસી વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષણ માટે આજે પણ આવી જોખમી મુસાફરી કરવી પડે છે. બીબીસી સમાચારનું આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. આપ આપના પ્રતિભાવ પણ જણાવી શકો છો. આજ માટે બસ આટલું જ. સોમવારે ફરી મળીશું આજ સમયે.